गुड मॉर्निंग बाळको, આપણે વિડિયોમાં પાઠ 9 ઉપપટેક આદિ પે કેરી બરાબર બાકી મેં તમારે સમજાવી દીધું. હવે આપણે જરા લેખન કાર્ય કરવાનું છે. શરૂઆતમાં શું લખીએ છીએ આપણે પાઠની અગ્રશબ્દ બરાબર. અગ્રશબ્દ એટલે તમારા માટે જે નવા છે અને જે લખવામાં તમારે ભૂલ પડે છે બરાબર. પહેલા લખીશું અહીંયા ભૂખ, પછી છે આંબા, આંબા એટલે કેરીનું ઝાડ, બૂમો, કાગારોડ, કાગારોડ એટલે કાગડો બોલે અવાજ કરે કાકા કા એને કહેવાય કાગા રોડ, રંગ બે રંગી, પછી છે ફુગ્ગા, પછી છે ફટા બરાબર. હવે તમારે નોટમાં પણ આવી રીતે લખી અને આખી રીતિમાં એમ ભૂ 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 ભૂ, આંબા આંબા આંબા, ભૂમો 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 એવું લખવાનું છે. એટલે પ્રેક્ટિસ કરશો, અક્ષર બી સુધરશે અને ભૂલો પણ પડશે નહીં. ચાલો હવે આપણે જોઈશું ખાલી જગ્યા. મેં તમારે કીધું તો એમ હોય કે તમારે કઈ જગ્યાની સમજ આપીશ, બાકીની ખાલી જગ્યા તમારે નોટમાંથી ફોટો પાડીને મૂકીશ લખજો. હવે પહેલું છે આંબા પર એક ખાલી જગ્યા રહે, આંબા પર એક ખાલી જગ્યા રહે તો કોણ લીધું તું? કાગડો. આ ખાલી જગ્યામાં લખવાનું અને આખી રીતે જોવાની જે પૂરી થઈ ગઈ. આંબા પર એક કાગડો રહે, આખું વાક્ય પૂરું થવું જોઈએ. જે પાઠમાં આવે છે એના અનુસંધાનમાં જ લખવાનું છે, જાતે લખવાનું નથી. બી જોઈએ પોપટની નજર ખાલી જગ્યા પર પડી. હવે પોપટ ઉડતું ઉડતું ગયું હતું, તમે જોયું હતું કે કાગડાએ ના પાડી હતી, કેરી નહીં આપો તો પોપટ ઘર પર ગયું હતું. ક્યાં નજર પડી હતી? તો ફુગ્ગા પર. કઈ પડી હતી? ફુગ્ગા પર. પોપટની નજર ફુગ્ગા પર પડી. પછી કહો ખાલી જગ્યાને જોઈ કાગડો બૂમો પાડવા લાગ્યો. ખાલી જગ્યાને જોઈ કાગડો કોણે જોઈને? તો પોપટને જોઈને. પોપટ, પોપટને જોઈને કાગડો બૂમો પાડવા લાગ્યો બરાબર. હવે આપણે શબ્દોના અર્થ જોઈએ. શું જોઈએ? હજી કા જગ્યા તમારે ફોટો પાડીને મોકલીશ બરાબર. ચાર છે શબ્દો ના અર્થ. શબ્દોના અર્થને સમજ ફરી આપી દઉં. કોઈ પણ એક વસ્તુ હોય જેના બે નામ હોય એને કહેવાય શબ્દોના અર્થ. જે પાણી, પાણીને બીજું શું કહેવાય? જળ. પાણી અને જળના બે નામ કહેવાય. એવી રીતે હું લખીશ અહીંયા બહુ. શું લખ્યું છે મેં? બહુ એટલે ખૂબ, ઘણું બધું, ખૂબ, બહુ. પછી છે નાદ. નાદ એટલે અવાજ. પછી છે બીક. બીક એટલે ડર, ભય. શું ને? બી ગયો, બી ગયો, ડરી જવું બરાબર. પછી છે નજીક. ઘર જોયું તું નજીકમાં. નજીક એટલે પાસે. પછી છે ઢગ. ઢગને કહેવાય ઢગલો. કોઈ બી વસ્તુનું આમ ભેગું, કોઈ ભેગું બનાવવાનું હોય ને કહેવાય ઢગ. બીજું નામ છે એનો ઢગલો બરાબર. હવે મેં તમારે વિડીયોમાં ગયા વખતે કામ ચલાવ્યો ફરીથી બરાબર. હવે આપણે એનું અનુલેખન જોવાનું છે. શું જોઈશું? એનું અનુલેખન. હવે અનુલેખન કેમ કરાવું છું ફરી? કાના શબ્દો ચાલી ગયા છે, આજે હું માત્ર જ લેવાની હતી. ફરી એકવાર અનુલેખન ફરીથી જોઈ લઈએ. અને મેં ખાસ સૂચના અનુલેખન લખતી વખતે લીટીનું ધ્યાન રાખવાનું, ઉપર લીટીને અડા રીતે લખવાનું, બે શબ્દ વચ્ચે યોગ્ય અંતર રાખવાનું. જેવી રીતે છે મમતા, મમતા મજા કર, વાક્ય પૂરું થઈ ગયું એટલે શું મૂકવાનું છે પાછળ? પૂર્ણવિરામ, બિંદુ મૂકી દેવાનું જ. આ ના મૂકો એટલે વાક્ય પૂરું થયું છે એવું ના કહેવું. અને શબ્દ વચ્ચે શું છે? જો એ જગ્યા છે, એ જગ્યા છે. અને મેં અડાવી છે આવું મોટા અક્ષરે, આ મ મોટા આવું લખવાનું નથી, આ લખશો તો જ ખરું પડશે. બીજું છે જમના રજા પાડ, વાક્ય પૂરું
पूर्ण विराम बराबर એવી રીતે અનુલેખનનો ફોટો મૂકી સે પર સાર અક્ષર લખજો અને માત્રાની સમજ પણ એકવાર મેળવી લો પહેલા કાનો જોઈએ ક ક ગ ઘ ચ હવે એની બાજુમાં શું બીલીટી શું બોલાશે આમ તો કને કાનો કાઈ નહીં બોલે પણ શું બોલવાનું આપણે કા ખા મોઢું લઈ ખોલવાનું છે ગા ઘા ચા બરાબર હવે આપણે માત્રા જોઈએ આને શું કહેવાય માત્રા હવે માત્રામાં કેમ મૂકવાની ક લખ્યો છે ખ લખ્યો છે અને ગ લખ્યો છે હવે આ માથા પર ટોપી પહેરવાની છે શું પહેરવાની છે માથા પર ટોપી બાજુમાં કેટલી મૂકતા હતા તો કા થાય હવે એને માથા પર ટોપી મૂકું શું બોલાશે કે 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 તમારે તમારા ખભા પણ ઊંચા કરવાના છે કે કે ગે ગે હવે હું તમારે ફરી વિડિયો બતાવીશ એમાં આખું માત્ર ફરીથી ચલાવીશ પણ એટલું ફરીથી એનું ધ્યાન રાખજો હવે નેક્સ્ટ વિડિયોમાં મોડે શબ્દો પણ લખાવીશ આ બેને કાના વાળા હવે માત્ર કા કે ખા કે ગા ગે બરાબર ફરીથી એનું વાંચન કરજો સારા અક્ષર લખજો અને તૈયારી પરીક્ષાની સાથે સાથે કરતા રહેજો ચાલો બાય બાય